અને આવી રીતે તાકાત લગાડવી પડે થોડી, જેની તાકાત હોય એ લગાડી શકે આવી રીતે. ગુડ મોર્નિંગ દોસ્તો, અત્યારે વાગ્યા છે સવારના 9 વાગી ગયા છે આજે પણ, અને શરૂઆતમાં બધાને હર હર મહાદેવ. મહાદેવ તમારી ઈચ્છા પૂરી કરે અને તમારા પરિવારના સભ્યોને હંમેશા ખુશ રાખે. આજે પણ તમારો ભાઈ ફરીવાર વાળી રહ્યો છે પાણી, કેમ કે સવારમાં પાણી જ વાળવાનું હોય છે મારે. થોડો થોડો અવાજ આવતો હોય છે ડાકલાનો, કેમ કે બાજુમાં સરસ મજાના ડાકલા ભજન ચાલે છે. ટાઈમ મળે અને બપોરે આપણે ત્યાં જવાનું જ છે. ત્યાં જવાનું શું, ડાકલાને ભજનને બધું હોય ચાલે છે. અને પાણી આપણે વાળવાનું શરૂ છે, જાજા નાકામાં જાય છે એટલે એ પણ કાંઈ ઉપાધિ હોતી નથી. અને ઉપર હરુડાટનો અવાજ પણ સંભળાય છે. હવે શું કરે વરસાદ, હવે આ હેરબેટ લગાડવાનું કારણ એ છે કે અમે સુકામ લગાડ્યા છે. ઘણા વ્યક્તિ એમ કહેતા છે કે તે ફેશન દ્વારા સારું લગાડવા માટે, પણ મારો અવાજ છે ને એ પવનના લીધે થોડોક વધારે ફેલાઈ જતો હોય છે, એટલે આ મારો અવાજ સીધો પકડીને તમારા સુધી પહોંચી જાય, એટલા માટે જ મેં આ કર્યું છે, એરબેટ લગાડ્યું છે. અને બાકી વ્લોગમાં આજે તમારે રહેવાનું છે કન્ટિન્યુ. અને આ વ્લોગ આજે સાંજે અપલોડ થશે, કેમ કે આપણે હવે બધું વિખાઈ ગયું છે એટલે થોડાક દિવસ આવી રીતે રહેશે. કેમ કે બે વ્લોગ શૂટિંગ થશે ત્યારે જ ટાઈમસર થશે. કાં તો આજે સાંજે નહીં અપલોડ કરું, ડાયરેક્ટ સવારે અપલોડ કરીશ એટલે પાછું વ્યવસ્થિત જ થઈ જાય, એવું કાંક કરીશ કાંક. હવે બાકી તમારા બધાના સપોર્ટ મળી રહ્યો છે એ બદલ દિલથી ખૂબ ખૂબ આભાર. ડાકલાને એવું આ બાજુ વાગે છે અને ઓલી પવન સિક્કીના પાંખડાને ઉતારેલું હતું એ તમે વ્લોગમાં જોયું હતું, આજે તો પાછી ચડાવી દીધી છે. અને થોડાક સમય પછી લગભગ તો પાછી ફરવા પણ મળશે સરસ મજાની, અને મસ્ત મજાનું ઠંડા ઠંડા વાળીએ પવન આવે છે. વાલા પુરુષની જિંદગી છે ને એ એક પ્રકારની આ કંઈક અલગ જ છે, કેમ કે સુખી રહી નથી શકતા અને દુઃખ બીજાને દેખાડી નથી શકતા. પુરુષની જિંદગી સલી એવી થઈ ગઈ છે, બધાને એવી જ હોય છે. મારી વાત તો અલગ જ છે, કેમ કે આપણે હંમેશા આનંદમાં જ રહેતા હોઈએ છીએ. ક્યારેક ક્યારેક હોય પણ કહેવાનું હોય ને કે હંમેશા સુખી રહેવાનું એમ. તો આજે માંડવીમાં પાણી વાળ્યા છે, પછી કંઈક અવનવા કામ સાથે ફરીવાર મળીએ. કન્ટિન્યુ રહેશે વ્લોગમાં, આજે આપણે વ્લોગ અપલોડ જ નથી કરવો, કેમ કે કાલે પાછું ફરીવાર રેગ્યુલર 8 વાગે અપલોડ થઈ જાય એવા પ્રમાણમાં થઈ જાય. અને 12 વાગે તમને અપલોડિંગ સારું લાગતું હોય તો 12 વાગે એને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. તો મળીએ આગળ વ્લોગમાં, રહેજો કન્ટિન્યુ. બાય, કન્ટિન્યુ. હા તો મિત્રો, હું અત્યારે સનેડી પાસે આવી ગયો છું અને તમને આજે એક સરસ મજાની વાત જણાવવાનો છે. મને આજે જ અત્યારે જ ખબર પડી છે, પછી જ તમને જણાવવાનું મન થાય કે તમારા ગાઈઝ મિત્રો છે એને થોડી જ વાત કરી દઉં સનેડીને લગતી, કે આ ટાયર જ્યારે આપણે બદલાવીએ છીએ ત્યારે આપણને આ લાવે છે કે નથી આવતો એની જાણકારી, કઈ રીતે સસ્તી રીતે અને ટાયર કઈ રીતે ઓછા કરી શકીએ છીએ. કેમ કે આગળ એક જ ટાયર છે એટલે વજન આગળ તો ઓછો જ થઈ ગયો છે, તો કઈ રીતે ઓછા કરી શકીએ તમને બતાવું. તમે જોયા રાખો તો આપણે બે લાકડા લેવાના આવી પ્રમાણમાં, પછી એને એક આ સાઈડ મૂકી દેવાનું, એક આ સાઈડ મૂકી દેવાનું, બે સાઈડ મૂકી દીધા. પછી વિડીયો લાંબો ન કરવો હોય એટલે તમને સરળતાથી સ્પષ્ટ રીતે જણાવી દઉં. પછી અને આવી રીતે તાકાત લગાડવી પડે થોડી, જેની તાકાત હોય એ લગાડી શકે આવી રીતે. હા તો મિત્રો, જોઈ શકો છો આ જે સનેડીના ટાયર છે, જો એકદમ જો થઈ ગયા છે મસ્ત મસ્ત રીતે ટાયર હરી ફરી શકે છે એટલે. અને ઘણા બધા મિત્રોને એવું હોય છે કે આ સળંગ સાફ્ટિંગ હોય છે, પણ સળંગ સાફ્ટિંગ નથી હોતી, એક જ સાફ્ટિંગ હોય છે. એક ટાયર ઝાલી રાખો તો એક ટાયર ફરે છે. તો આવી કંઈક માહિતી છે જે તમને આપવાની હતી તો આપી દીધી છે મેં. તો વિડીયોને લાઈક કરી દો અને મળીએ આગળ.